સામાન્ય રીતે ચોમાસામાં શાકભાજી સસ્તા થતા હોય છે, પરંતુ ડીસામાં અત્યારે વધુ પડતો વરસાદ પડતા શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે અને તેના લીધે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 15 દિવસથી થઈ રહેલા વરસાદની અસર હવે શાકભાજીના ભાવો ઉપર જોવા મળી રહી છે. સતત થઈ રહેલા વરસાદના પગલે ડીસામાં ખેડૂતોએ કરેલા શાકભાજીના વાવેતરનો નાશ થઈ ગયો છે. ખેતરોમાં પાણી ભરાઈ જવા ઉપરાંત સૂર્યપ્રકાશ ન મળતા તેની સીધી અસર શાકભાજીના ઉત્પાદન ઉપર પણ જોવા મળી રહી છે, જેના લીધે 1 મહિના પહેલા શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. શાકભાજીની આવકમાં ઘટાડો થતા અત્યારે શાકભાજીના ભાવો 4 થી 5 ગણા વધી ગયા હોવાનું સ્થાનિક વેપારીઓ જણાવી રહ્યા છે. આપણા બનાસકાંઠાની અંદર અત્યારે જે વરસાદ પડ્યો છે, બહુ જ કડવો વરસાદ પડ્યો છે. ખેતરોની અંદર મોટા પાયે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જે ખેડૂતોને 25 થી 20 દાગીના શાકભાજી આવતા હતા, અત્યારે ખેતરમાંથી ખાલી 1 થી 2 દાગીનું શાકભાજી ઉતારો થાય છે. એના કારણે જે શાકભાજીના પહેલાં ભાવ હતા એનાથી 4 ગણા ભાવનો વધારો થઈ ગયો છે. જે વસ્તુ 5 થી 10 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયા કિલો મળતી, અત્યારે 40 થી 50 રૂપિયા કિલો કોઈ પણ શાકભાજી એનાથી નીચે મળતી નથી.